ભાવના સેવા કુંભ તરફથી માતા અને પિતા હયાત નથી તેવા બાળકોને ફ્રીમાં ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના રણજીતસિંહ ઠાકોર, ભરતજી ઠાકોર, ખોડાજી ઠાકોર, પંકજી ઠાકોર, અમરતજી ઠાકોર, અજીતજી ઠાકોર તેમજ શાળાના આચાર્ય તથા શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા. રણજીતસિંહ દ્વારા આ આશીર્વચન પણ આપવામાં આવ્યા હતા. કુમડાનું જે ટ્રસ્ટ આપણા મોટી ગોળ ગામના અમરજી ઠાકોર અને એમની સમગ્ર ટીમ એ છેલ્લા ઘણા સમયથી ચલાવી રહી છે અને સમયાંતરે વર્ષમાં તમે જોતા હશો કે ઉત્તરાયણ પૂરી થાય પછી પેલા જે દોરીના ગૂંચડા આવે એ આખા ગામમાંથી એને ઉપાડી અને એનો વ્યવસ્થિત નિકાલ કરવાની છેલ્લા 10 વર્ષથી આ કામગીરી કરી રહ્યા છે. આનાથી 2 ફાયદા થાય છે. એ દોરી જે માત્રામાં ભેગી કરે છે, લગભગ 1 ટ્રેક્ટર 2 ટ્રેક્ટર, અને અહીંથી એનો નિકાલ કરે છે. એના કારણે હજારો પક્ષીઓ એમાંથી ફસાતા બચી જતા હોય છે અને સાથે સાથે એ પુણ્યનું પણ કામ કરે છે. આજે સ્કૂલનો સમય આવ્યો એટલે ગરીબ બાળકો જે છેલ્લા 2 વર્ષ પહેલાં આપણે જે કોરોનાકાળનો જે ખરાબ સમય જે જોયો આપણે, એ કોરોનાકાળમાં જે બાળકોએ પોતાના માતા પિતા અથવા માતા પિતા બંને ગુમાવ્યા હોય, જેને પોતાની છત્રછાયા ગુમાવી હોય, આવા બાળકોને કેવી રીતે મદદરૂપ થવું, આ વિચાર એમના મગજમાં છેલ્લા ઘણા સમયથી ચાલતો હતો. એટલે કંઈ ને કંઈ આ બાળકો માટે કરવાની એમની ખેવના હતી, એમની ઈચ્છા હતી, એટલે સમયાંતરે તેઓ આ કામ કરતા રહે છે. એમની ટીમ તો કામ કરે છે ટ્રસ્ટ, પણ જ્યારે જ્યારે આ આયોજન કરવાનું થાય ત્યારે તેઓ આપણા આ ભરતજી ઠાકોર, પંકજી ઠાકોર, ખોડાજી ઠાકોર અને મારો એ દર વખતે સંપર્ક કરતા હોય છે. એટલે સંપર્ક કરી અને અમે પણ આમાં કેવી રીતે મદદરૂપ થઈએ એનું પણ અમે ચર્ચા કરી અને આયોજન કરતા હોય છે. આ દિવસના બધા જ આયોજનો એમને જે જે કર્યા છે તમામ આયોજનો સફળ થયા છે. અને મા ચામુંડાને પ્રાર્થના કરીએ કે આવનાર દિવસોમાં જે જે બાળકો માટે અથવા આશિવાય અન્ય કોઈ પ્રવૃત્તિઓ કરે એમાં પણ તેઓ સફળ થાય એવી આપણે માને પ્રાર્થના કરીએ છીએ. મિત્રો, આજે આ સ્કૂલમાં હું ભણેલો છું.